નિઝરના વેલ્દા ગ્રામ પંચાયતની રેતીના કૌભાંડ સહિતના મનરેગા અને હવે ફરી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અધૂરા જાહેર શૌચાલય આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. પાણી વિના ગંદકીથી ઉભરાઈ જાહેર શૌચાલય વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. લેભાગુ કોન્ટ્રાક્ટર સહિત અધૂરા કામ કરી બિલ ઉપાડનાર અને સ્થળ ચકાસણી કરનાર અધિકારી ઉપર મજૂરી તપાસની લોક માંગ ઉઠી છે. નીચા ગ્રામ પંચાયતમાં રેતી માફિયાઓ પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની આક્ષેપો સહી સુકાઈ નથી કે મનરેગામાં રસ્તામાં કરેલા ભ્રષ્ટાચાર બાદ હવે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આચરવામાં આવેલા ભ્રષ્ટાચાર સામે આવ્યાની વાત કરીએ તો અવારનવાર વિવાદમાં રહેલી વેલ્દા ગ્રામ પંચાયતમાં હર હંમેશા વિવાદમાં ઘેરવામાં જોવા મળી રહી છે. ત્યારે જિલ્લા ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ જલારામનગર તેમજ રંગમહેલ અને બસ સ્ટેન્ડની બાજુમાં બનાવવામાં આવેલા SBM અંતર્ગત જાહેરમાં શૌચાલય પાણીને સ્વચ્છતાના અભાવે ગંદા શૌચાલયમાં જવાને બદલે લોકો સ્મશાન અને ખેતરોમાં શૌચ ક્રિયા કરવા મજબૂર બન્યા છે. ત્યારે લાખો રૂપિયાના વિકાસના કામો બિનઉપયોગી થઈ રહ્યા છે. વિકાસના કામોમાં લેભાગુ કામ કરનાર એજન્સી દ્વારા જાહેર શૌચાલયનું કામ પૂર્ણ કરી બિલ ઉપાડી ગયા હોવાનું ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે અધૂરા કામ બિલ ચકાસણી કર્યા વગર કોના ઇશારે પાસ કરી દેવામાં આવ્યા છે તે તપાસનો વિષય છે. બ્યુરો રિપોર્ટ, HIN TV ન્યૂઝ, સુરત.